કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે નેત્રનિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી નેત્રનિદાન કેમ્પ યોજાયો હતો. કેશોદ જલારામ મંદિરે છેલ્લા ઘણા વર્ષોથી યોજાતા નિઃશુલ્ક નેત્રનિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 316 જેટલા નેત્રનિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં લગભગ 22,524 જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવ્યા છે, જેથી લોકોને લાખો રૂપિયાની રાહત થયેલી. જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્રનિદાન કેમ્પ રાખવામાં આવે છે. ગત રવિવારે યોજાયેલા કેમ્પની શરૂઆત કેમ્પના પ્રસાદ ભોજનના દાતા જગમાલભાઈ નંદાણિયા, માલદેભાઈ નંદાણિયા, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશ કાનાબાર, ડોક્ટર સ્નેહલ તન્ના, મહાવીરસિંહ જાડેજા, ડોક્ટર પરિતોષ પટેલ, ડોક્ટર ભૂમિ વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ નેત્રનિદાન કેમ્પમાં 154 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને 52 દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. તેમજ ડોક્ટર ભૂમિ વણપરિયાએ સાંધાના દુખાવા, સાઇટિકા વગેરેની સારવાર નિઃશુલ્ક આપી હતી. અશ્વિનભાઈ પટેલ, દક્ષાબેન મહેતા, મામલતદાર ત્રિવેદી સાહેબ દ્વારા દર્દીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. કેશોદ જલારામ મંદિર દ્વારા જલારામ બાપાના આદર્શો સાથે કરવામાં આવતી દરેક સેવાઓ નિઃશુલ્ક કરવામાં આવે છે, તેમજ દરરોજ સાંજનો અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે, જેમાં 70-80 જરૂરિયાતમંદ લોકો નિરાધારોને ભોજન આપવામાં આવે છે. માધાભાઈ બોરિયા, સુરેશભાઈ દ્વારા દર્દીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નમસ્કાર, જય જલારામ. જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે, એમાં ખાસ કરીને લોકોની સુખાકારી માટે મેડિકલ કેમ્પ, નેત્રયજ્ઞ તથા અન્ય ખૂબ સરસ કાર્ય થઈ રહ્યું છે. તે દરમિયાન આજે 316મો નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરેલું હતું. અત્યાર સુધીમાં લગભગ 22,500 જેટલા પેશન્ટોને આ મંદિર ટ્રસ્ટ દ્વારા થયેલા કેમ્પનો લાભ મળેલો છે, અને આ કેમ્પની અંદર લગભગ 170 જેટલા દર્દીઓને તપાસવામાં આવેલા, એ પૈકી 52 જેટલા દર્દીઓને ઓપરેશનની જરૂરિયાત હોય અને આગળ રાજકોટ મોકલવામાં આવેલા, અને એ ઓપરેશન પછી એમને અહીંયા સુધી પહોંચાડવાનું કાર્ય પણ આ ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે. આ ટ્રસ્ટ દ્વારા આ સુંદર કારીગરીમાં ભોજન ખર્ચના દાતા તરીકેનો આ વખતે મને હું જગમાલભાઈ નંદાણિયા તથા માલદેભાઈ નંદાણિયાને લાભ આપવા બદલ આ ટ્રસ્ટનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, તથા આ ટ્રસ્ટ આવી જ રીતે અવિરત સેવાનું કાર્ય કરતું રહે તેવી શુભકામનાઓ. આભાર. જય જલારામ.